छापरा गामनी प्राथमिक શાળાને તાળાબંધી ભૂતકાળમાં વિવાદના કારણે બે શિક્ષિકાઓની બદલી થયા બાદ ફરી શાળામાં જ ઓર્ડર થતા વાલીઓએ તાળાબંધી કરી હોબાળો મચાવ્યો છે। તંત્રની યોગ્ય કાર્યવાહીની ખાતરી બાદ વાલીઓએ તાળા ખોલ્યા હતા। नवसारी जिला पंचायत हेतर आवती छापरा गामनी प्राथमिक शाळा में भूतकाळ में एक विवाद ने लईने बे शिक्षिकाओनी बदली थया बाद फरी आज शाळा में ऑर्डर थता वालीओए आजे आक्रोश व्यक्त करी शाळा ने ताळाबंदी करी हती। बाद में तंत्रनी योग्य कार्यवाहीनी खातरी बाद वालीओए ताळा खोल्या हता अने नवसारी जिल्लानी छापरानी प्राथमिक शाळा में भूतकाळ में आचार्य विरुद्ध बे शिक्षिकाओ द्वारा छेड़तीनी फरियाद करवामां आवी हती। त्यारबाद आ मामले बे महीना मा बन्ने शिक्षिकाओनी वांसदा तालुका मा बदली करी देवामां आवी हती, परंतु फरी बन्ने शिक्षिकाओना छापरा गामनी शाळा मा ज ऑर्डर करवामां आवता वालीओ मा रोष जोवा मळ्यो हतो अने वालीओ आजे शाळा पर पहोंची ताळाबंदी करी दीधी हती। हाल मा आचार्य अने पोलीस विभागना मध्यस्थी ताळा खोली बाळकोनुं शिक्षण कार्य तो शरू थई गयुं छे, परंतु वालीओए योग्य कार्यवाहीनी मांग करी छे। आ मामले जिल्ला प्राथमिक शिक्षण अधिकारीए पण महिला शिक्षिका अंगे योग्य निर्णय करवानी खात्री आपी छे। मारू नाम निमेश मिस्त्री छे। हूँ छाबरा गाम प्राथमिक स्कूल में मारू बाळक भणे छे सातमा धोरणनी अंदर अने हूँ शाळानो एसएमसी अध्यक्ष तरीके सेवा आपू छूँ। छेल्ला छ एक महीनाथी ज्यारथी हूँ एसएमसी सभ्यमां छूँ त्यारथी शाळाना एक शिक्षिका बेन तरफथी घणी बधा आक्षेपो अने मीटिंगो थई छे। एसएमसी लेवल पर घणा बधा ठराव पसार थया छे अने आ वातनी रजूआत अमे तालुका कक्षा जिल्ला कक्षा सुधी अने डीडीओ मैडम सुधी पण गया छे। पोलीस स्टेशननी अंदर पण अमे अरजी आपी छे अने सतत एमना तरफथी थयेला जे प्रयत्नो छे तेने अमे प्रतिसाद आप्यो छे अने एना फलस्वरूपे तेमने आ छेल्ला शैक्षणिक कार्य दरमियान तेमने बदलीना ऑर्डर शिक्षात्मक रीते मळ्या छे अने ए निर्णय सरकार शिक्षण खाताना मंत्री तरफथी के जे ते विभाग द्वारा लेवामां आव्यो छे राज्य सरकार तरफथी। हवे अमारी मांगणी एटली छे के एमने आ जे राज्य सरकार तरफथी जे निर्णय लेवायो छे એમાં કેવી રીતે ફેરબદલી થઈ ગઈ એક દિવસની અંદર, કે જેથી કરીને એ જ બહેનો ફરી પાછા આ જ સ્કૂલની અંદર ફરજ બજાવવા માટે આવી રહ્યા છે। તો અમે ગામ છાપરા ગામ એસએમસી અને વાલી સભ્યો તરફથી દરેક વાલીઓ ગામના શાળામાં ભણતા પ્રત્યેક વાલી બાળકના વાલીઓ દ્વારા અમે આ સ્કૂલમાં અત્યારે તાળું માર્યું છે। અમે અમારો વિરોધ જતાવ્યો છે અને અમે એવી માંગણી કરીએ છીએ કે જ્યાં સુધી આનો યોગ્ય નિર્ણય ન આવે અને આ બેન ફરી પાછા આમાંથી અહીંથી બદલી ન થાય ત્યાં સુધી આ તાળું રહેશે, અમે વિરોધ કરીશું આ રીતે। મારું નામ ખુશ્બુબેન જયેશભાઈ રાઠોડ, હું એસએમસી સભ્ય પણ છું અને મારા બે છોકરા અંદર સ્કૂલમાં ભણે છે અને આ ઘણા સમયથી સાહેબ અત્યારે અંદર લડાઈ ઝઘડા ચાલ્યા કરે છે। અમે એસએમસી સભ્ય આટલા બધા દિવસથી કેટલો અમારો ટાઈમ બગાડીને અમે કક્ષા સુધી પહોંચ્યા છે, ત્યાંથી બેનની મિટિંગ કરીને બદલી કરાવી છે, છતાં બી એ બેન અહીંયા શા માટે આવ્યા? અમારા એસએમસી સભ્યો આટલો ટાઈમ બગાડીને ગયા છે તો તેનું રિઝલ્ટ અમને આ મળ્યું? અમારા છોકરા અત્યારે સ્કૂલની બહાર છે, આટલા બધા છોકરાનો અભ્યાસ બગડે છે તેનું શું? અને જો આ બેન અંદર રાખવા માંગતા હોય તો પછી અમને એનો યોગ્ય નિર્ણય આપો સાહેબ। આટલું સરસ કામ કરી રહ્યા છે, આજે 200 વિદ્યાર્થી વેઇટિંગ લિસ્ટમાં છે અને 600 વિદ્યાર્થી અહીંયા ભણે છે, તો પછી કંઈક સ્કૂલનું હશે તો જ આટલા બધા છોકરાઓ ભણે છે ને? છોકરાઓ સાથે અન્યાય નહીં થાય તે સહિત રીતનો અમને ન્યાય આપો। તાળા મારવાનું કારણ એ જ છે આ બેનની અહીંયાથી બદલી થઈ ગઈ પછી શા માટે પાછા? અમે આટલું સુધી પહોંચી ગયા, અમને યશનો રિઝલ્ટ મળી ગયું, પછી તમે શા માટે રિવર્સ આવ્યા છો પાછા? બેન અહીંયાથી બદલી થઈ જાય એટલું સારું છે અને અમારા છોકરાને યોગ્ય શિક્ષણ મળે તે સારું છે, કેમ કે બધાની પરિસ્થિતિ સારી નથી સાહેબ। ઘણા આટલા બધી વિદ્યાર્થીઓ ફી કેવી રીતે ભરી શકે? આપણી આટલી સ્કૂલમાં સરસ ભણવાનું જો ગવર્મેન્ટમાં મળતું હોય તો પછી જવાનો ચાન્સ જ નથી, એટલે અમને મહેરબાની કરીને અમારું યોગ્ય રીતે ભણી શકે બાળક તે રીતનું સગવડ કરી આપો। મારું નામ રાજેશભાઈ ઝાલરિયા, છાપરા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી તરીકે છેલ્લા 11 વર્ષથી સેવા બજાવું છું। મે મહિનામાં 26 તારીખે અમારી શાળામાં જે બે શિક્ષિકા બહેનો અભ્યાસ કરી રહ્યા હતા, અભ્યાસ કરાવી રહ્યા હતા, જાગૃતિબેન અને ગીરાબેન, એમની બદલી વાંસદા કરી દેવામાં આવી, શિક્ષાત્મક બદલી। પરંતુ પરમ દિવસે અમને જાણ થઈ કે એમને ફરી પાછો રિવર્સ ઓર્ડર આપણા શાળામાં કરવામાં આવે છે। આની જાણ ગામના લોકોને થતા એસએમસી સભ્યો, વાલી અને ગ્રામજનોએ ભેગા મળીને શાળાની તાળાબંધી કરી અને શાળાની અંદર બાળકો અને શિક્ષકોને પ્રવેશવા દીધા નહીં। લગભગ 2 કલાક સુધી શાળા બંધ રહી, 10 થી 12 સુધી। 12 વાગ્યે શાળા 12:15 જેવા પોલીસ આવીને પોલીસના લોકો અને અમે બધાએ એમને સમજાવવાની કોશિશ કરી કે બાળકોનું શિક્ષણ કાર્ય ન બગાડો,
બરાબર, એ બંને શિક્ષિકાબેનો પ્રત્યે તમારે વાંધો છે તો એ વાંધો તમે લીગલી પ્રોસેસ દ્વારા રજૂઆત કરી શકો છો, પરંતુ તમે બાળકોનું શિક્ષણ કાર્ય ન બગાડો. અને આથી વાલીઓ આ વાતને ધ્યાનમાં લઈને સમજી ગયા અને શાળાના હાલ તાળા ખુલી ગયા છે અને બાળકો પોતાના શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. અમારી શાળામાં હાલમાં 586 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દીપક વસાવા, H24 ન્યૂઝ, નવસારી.